આપણે લાસ્ટ લેક્ચર થી આગળ વધીએ. લાસ્ટ લેક્ચર માં આપણે રોગો વિશે જે વાત કરેલી એમાં આગળ આપણે બેક્ટેરિયાજન્ય જે રોગો છે એના માટે વાત કરેલી. આજે આપણે એ અધૂરી માહિતી છે તે કમ્પ્લીટ કરીએ કે વાયરસજન્ય રોગો છે તેનાથી કયા રોગો થાય છે, કેવી રીતે એ રોગકારકના ચિહ્નોને ઓળખી શકાય છે અને એના માટે જવાબદાર સજીવો કયા છે. તો આપણે વાત કરીએ વાયરસજન્ય રોગમાં સામાન્ય શરદી જે કોઈ બી થાય છે તેના માટે રિસ્પોન્સિબલ છે વાયરસ. સામાન્ય રીતે સામાન્ય જે શરદી છે તે રાઇનો વાયરસ જે છે એ આખા વાયરસનું જે જૂથ છે એમાંનું એક છે રાઇનો વાયરસ, જે બહુ કોમન વાયરસ છે. લક્ષણો આપણને શરદીના તો કદાચ બધાને જ એમાંથી પસાર થયા હોઈએ છીએ એટલે આપણને ધ્યાનમાં હોય છે. તો કે મનુષ્યના માંદગીમાં થતો એક મુખ્ય ચેપ ખાંસી છીંક્યાના સૂક્ષ્મ બિંદુઓ દ્વારા એનું વહન થતું હોય. નાક અને ઉપરના શ્વસન માર્ગનો ચેપ જેમાં શ્લેષ્માનો સ્ત્રાવ થયો હોય એનું લક્ષણ પણ છે મેઇન તો. પરંતુ ફેફસા ચેપી નથી હોતા, નાક બાજી જવું, નાકમાંથી પ્રવાહી નીકળવું, ગળવું, ગળું પકડાઈ જવું, ભારે અવાજ સાથે એનો કફ નીકળવું, માથાનો દુખાવો, સામાન્ય રીતે 3 થી 7 દિવસમાં આપણને સારું થઈ જતું હોય જો નોર્મલ વાયરસ નો ઇન્ફેક્શન હોય તો. એના પછીની આપણે જો વાત કરીએ સામાન્ય શરદી તો કે અત્યારે કોરોના વાયરસ એક પ્રકારની શરદી જ છે પણ બહુ હેવી શરદી છે. અને અહીંયા તમે જુઓ કે શ્વસન માર્ગમાં ચેપમાં નથી એટલું બધું પહોંચતા ફેફસા સુધી, માત્ર ને માત્ર શ્વસન માર્ગ સુધી હોય છે. જ્યારે આ જે વાયરસ છે તે ફેફસા સુધી પહોંચી ગયો એટલા માટે આપણને તકલીફ વધારે થાય છે. નેક્સ્ટ છે ચિકનગુનિયા. તમે જુઓ કે લગભગ 2-3 વર્ષ પહેલાનો જે સમયગાળો છે બહુ બધા લોકોને ચિકનગુનિયાનો જે એક વાયરલ જે ડિઝીઝ છે તે સ્પ્રેડ થયેલો. એમાં હાડકા ખાસ તો નબળા પડ્યા છે, હાડકાનો દુખાવો બહુ સિવિયરલી થાય છે. તો એ ચિકનગુનિયા વાયરસ SS એટલે આપણને ધ્યાનમાં છે સિંગલ સ્ટ્રેન્ડેડ વાયરસ, જે એટલે કે એનું RNA જે છે એમાં એક જ શૃંખલા હોય. અને એના વાહક કયા છે? એડિસ ઇજિપ્તી મચ્છર. કયા મચ્છર છે વાહક? ઇજિપ્તી, એડિસ ઇજિપ્તી મચ્છર. અહીંયા તમે ધ્યાનમાં રાખજો કે ચિકનગુનિયા વાયરસ થી થતો રોગ છે અને એનું વહન છે તે એડિસ મચ્છર થી થાય છે. તાવ, સાંધાનો દુખાવો એનું મુખ્ય લક્ષણ છે અને લિમ્ફોડેનોપેથી દ્વારા એ આ ચોક્કસ પ્રકારના લક્ષણો જે છે એને થોડા ઓવરકમ કરી શકાય, આપણે ધ્યાનમાં રાખી શકીએ એના ચિહ્નની અંદર. ડેન્ગ્યુ તાવ કે બ્રેકબોર્ન ફીવર, અહીંયા ડેન્ગ્યુ તાવ, ફ્લેવી, આર્બોવાયરસ રોગકારક એનું જે છે જવાબદાર અને વાહક જે છે તે એડિસ ઇજિપ્તી મચ્છર. બંનેમાં એડિસ મચ્છર દ્વારા એનો ફેલાવો થાય. લક્ષણ શું છે ડેન્ગ્યુના? તો કે તાવ, સ્નાયુ અને સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, નાક, મુખ અને દાંતમાંથી રક્તસ્ત્રાવ થવો. કારણ કે ચોક્કસ પ્રકારના જે સાંધા છે એને નબળા પાડશે અને અહીંયા જે ચિકનગુનિયામાં સાંધા જકડાઈ જાય છે. હિપેટાઇટિસ બી, HBV, હિપેટાઇટિસ બી વાયરસ ડબલ સ્ટેન્ડર્ડ વાયરસ છે. આનો સવાલ એક વખત નીટમાં પૂછાઈ ગયેલો છે કે ડબલ સ્ટેન્ડર્ડ વાયરસ કયો છે. જનરલી આપણે વાયરસ જોઈએ તો એની અંદર RNA જનીનદ્રવ્ય હોય છે, તો અહીંયા આ વાયરસ છે એમાં જનીનદ્રવ્ય DNA છે અને એ પણ પાછું ડબલ સ્ટેન્ડર્ડ, એટલે બાકીના કરતા થોડો અલગ પડે છે એટલે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ એના વધી જતા હોય છે. ગંભીર રીતે યકૃતની ખામી, પીળા પીળાપણું આપણે જોઈએ છે જેને કમળો કહીએ છીએ, એ છે કમળો. પીળાઓ પુનઃસંયોજિત પીળીઓ જેને કહેવાય. આ પુનઃસંયોજિત DNA રસી પિતૃ તથા જાતીય રીતે વહન થઈ શકે. તમે જુઓ કે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે બાળકના જન્મ સાથે એને કમળો હોય છે તો એ શું થાય છે? તો કે જાતીય રીતે પણ વહન થાય અને અહીંયા આપણને એક પોઈન્ટ આપેલો છે જરાયુમાંથી પસાર થઈને આ વાયરસે બાળકને પોતે અસર કરી શકે. તો આપણો પ્રશ્ન એ થાય કે ભાઈ માતાને તો રોગ નથી તો બાળકને કેવી રીતે થયો? તો કે માતાનું જે ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક તંત્ર છે તે વધારે સ્ટ્રોંગ હોય. જ્યારે બાળકનું રોગ પ્રતિકારક તંત્ર ડાઉન હોય તો એ સમયે માતાને રોગ નહીં થતા બાળકને રોગ થાય છે, બાળકની અંદર એ લક્ષણ જોવા મળે છે. એટલા માટે જરાયુમાંથી પસાર થઈ ને બાળકને ઇફેક્ટ કરી શકે. હવે આપણને નેક્સ્ટ ચેપ્ટર છે મલેરિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોગોમાંનો એક આ રોગ છે. એવરી યર મલેરિયા લાઈફ સાયકલમાંથી કોઈ ને કોઈ એક ક્વેશ્ચન એમાંથી હોય જ છે. તો આપણે દરેકે દરેક પોઈન્ટ એમ તમે ટેક્સ્ટબુકની જે માહિતી છે બોર્ડમાં ભણી ગયા છો એમાંથી કંઈ નવું નથી, પણ બોર્ડમાં આપણને બધા શબ્દ છે તે ગુજરાતીમાં આપેલા હતા, અહીંયા આપણને કેટલાક શબ્દ ઇંગ્લિશમાં આપ્યા છે તો આપણે બંને ધ્યાનમાં રાખીશું. તમે બોર્ડમાં પણ ભણ્યા છો લાઈફ સાયકલ એ જ લાઈફ સાયકલ છે, અહીંયા કોઈ નીટમાં એક્સ્ટ્રા લાઈફ સાયકલ નથી ભણવાની પણ ધ્યાનમાં રાખીએ. તો કે પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મજીવ મેલેરિયા માટે જવાબદાર છે.
પ્લાસ્મોડિયમ ની વિવિધ જાતિઓ પ્લાસ્મોડિયમ વાઇવેક્સ પ્લાસ્મોડિયમ મેલેરિયા પ્લાસ્મોડિયમ ફેલ્સિપેરમ જે તમને બોર્ડમાં પણ ભણ્યા છો તેમાં તમને ધ્યાનમાં છે વિવિધ પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે આ પૈકીનો પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ દ્વારા થતો અસાધ્ય મેલેરિયા સૌથી ગંભીર પ્રકારનો અને જીવલેણ સાબિત થાય છે જેમ આપણે વાત કરી ગયા છે તેમ કે પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ છે તેને ઝેરી મેલેરિયા કહી શકાય પ્લાઝ્મોડિયમ મનુષ્યના શરીરમાં ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છર કરડવાથી સ્પોરોઝોઇટ સ્પોર એટલે શું થવાનું છે વેરી ફર્સ્ટ હવે આપણે શબ્દ ઉપરથી જ એનું લક્ષણ યાદ આવી જવું જોઈએ કે સ્પોર એટલે શું તો કે બીજાણુજનક તબક્કો એટલે બીજાણુજનક તબક્કો એટલે અહીંયા ફલનની પ્રક્રિયા નથી થતી સ્પોર બને એટલે કે ઉપરનું કડક આવરણ એની અંદર નાના નાના સ્પોર બને છે તો સ્પોરોઝોઇટ જે ચેપી અવસ્થામાં દાખલ થાય છે એટલે કે એની જે ડબલ થવાની ક્ષમતા છે તે ખૂબ વધારે હોય પરોપજીવ પ્રથમ યકૃતના કોષોમાં ગુણન પામે અને પછી કોના પર એટેક કરે છે રક્તકણ તમને નીટની અંદર સિક્વન્સ પણ પૂછાય કે વેરી ફર્સ્ટ ટાર્ગેટ ક્યાં કરે છે તો કે ફર્સ્ટ ટાર્ગેટ છે યકૃત સેકન્ડ ટાર્ગેટ છે રક્તકણ અને તેમને તોડે છે હવે રક્તકણ તૂટે એટલે આપણને ધ્યાનમાં છે કે રક્તકણનું કામ શું છે તો ઓક્સિજન લઈ જવાનું અને લાવવાનું તો કે એ પ્રક્રિયાની અંદર પણ મોટી એક અસર જોવા મળે શ્વાસ લેવામાં થોડી ઘણી તકલીફ થવી એવી અને બીજું એ છે કે એનર્જી ડાઉન થઈ જશે રક્તકણ તૂટવાની સાથે હિમોઝોઇન નામનું ઝેરી રસાયણ મુક્ત થાય છે જે ધ્રુજારી સાથે ઠંડી લાગવા અને ઊંચા તાવ માટે જવાબદાર છે યાદ રાખીશું આપણે બહુ ઇમ્પોર્ટન્ટ થશે હિમોઝોઇન નામનું ઝેરી રસાયણ જે આપણને તમે જુઓ કે મેલેરિયા થાય છે ને ત્યારે એનું એક લક્ષણ એ છે કે ઠંડી લાગવી અને અલ્ટરનેટ ડે તાવ હોવા ઠંડી લાગવા માટે જવાબદાર શું છે તો કે આજે હિમોઝોઇન નામનું ઝેરી રસાયણ મુક્ત થાય છે બોડી એના પર ટાર્ગેટ કરશે ટાર્ગેટ થશે એટલે ટેમ્પરેચર વધશે અને એને બેલેન્સ કરવા માટે આપણા શરીરમાં શિવરિંગ એટલે કે ધ્રુજારી ચાલુ થાય છે અને ઊંચો તાવ આવે છે જે 3-4 દિવસે વારંવાર જોવા મળે છે જ્યારે માદા એનોફિલિસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરમાં ગુણન પામી સ્પોરોઝોઇટની રચના કરશે જે તેમની લાળ ગ્રંથિમાં સંગ્રહાય છે ક્યાં સંગ્રહાય છે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહાય છે એનો અર્થ એવો થયો કે ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ મચ્છરના શરીરમાં જે થાય છે તે સક્રિય અથવા તો વિકસિત સ્પોરોઝોઇટ એન્ટર થાય છે કે જે સ્પોરોઝોઇટની સંખ્યા વધશે અને એ લાળ ગ્રંથિમાં એની સંખ્યાનો સંગ્રહ થશે જ્યારે આ મચ્છરો મનુષ્યને કરડે છે ત્યારે મનુષ્યના શરીરમાં સ્પોરોઝોઇટ દાખલ થાય છે ઉપરોક્ત ઘટના આરંભાય છે આમ મનુષ્ય અને મચ્છર એમ બે યજમાનની જરૂરિયાત મેલેરિયાના પરોપજીવીને જીવનચક્ર પૂર્ણ કરવા માટે જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે આ એક એવું સામાન્ય સજીવ છે કે જેનું પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે સજીવોની જરૂર પડે માદા એનોફિલિસ મચ્છર રોગવાહક છે એ રોગકારક નથી ધ્યાનમાં રાખજો માદા એનોફિલિસ મચ્છર રોગવાહક છે રોગકારક નથી આ જે લાઈફ સાયકલ છે આપણી ટેક્સ્ટબુકમાં સેમ આપેલી છે પણ અહીંયા એટલા માટે લીધેલી છે કારણ કે શબ્દ ઇંગ્લિશમાં છે અને ઘણી વખત એના ઇંગ્લિશ વર્ડ ડાયરેક્ટ પૂછાઈ જતા હોય છે એટલે આપણે અહીંયા ધ્યાનમાં લઈ લઈએ શું છે વેન મોસ્કિટો બાઇટ્સ અનધર હ્યુમન સ્પોરોઝોઇટ આર ઇન્જેક્ટ વિથ ધી બાઇટ શું થશે તો કે સ્પોરોઝોઇટ જ્યારે મચ્છર કરડે છે ત્યારે મનુષ્યની અંદર શું એન્ટર થાય છે આપણે અહીંયા મેઇન મેઇન વર્ડને જ અંડરલાઇન કરી લઈએ કે એ ઇંગ્લિશ શબ્દ તમને ખબર હોવા જોઈએ સ્પોરોઝોઇટ બીજાણુજનક તબક્કાના જે સ્પોર્સ છે તે હવે આ સ્પોરોઝોઇટ્સ ક્યાં પહોંચે છે તો કે આપણા યજમાનના અંગ સુધી પહોંચે છે તો વહન કોના દ્વારા થાય છે રુધિર દ્વારા થાય છે તો આપણને પ્રશ્ન થાય કે રુધિર દ્વારા વહન થાય છે તો ડાયરેક્ટ કેમ રક્તકણમાં નથી પ્રવેશી જતા કારણ કે એ તબક્કો રક્તકણમાં પ્રવેશવા માટે યોગ્ય નથી હવે જેવો એ મનુષ્યની અંદર એન્ટર થશે લિવરની અંદર એ લિવરની અંદર એન્ટર થાય એટલે શું થશે તો કે અલિંગી પ્રજનન એ એક્ઝામમાં પૂછાય કે અલિંગી પ્રજનન તબક્કો ક્યાં તો કે યકૃતની અંદર જોવા મળશે અને આ યકૃતની અંદર એસેક્સ્યુઅલી એટલે કે અલિંગી પ્રજનન દ્વારા એની સંખ્યા વધારશે અને એ કોષો ફાટશે એટલે કોષો ફાટે એટલે રક્તકણમાં ઠલવાશે રક્તકણમાં ઠલવાય એટલે ફરીવાર રક્તકણ એને ઇન્ફેક્ટેડ કરે અને ઇન્ફેક્ટેડ કરેલા રક્તકણને કારણે એક લક્ષણ જોવા મળે તાવ એનું સામાન્ય લક્ષણ છે હવે જેવું રક્તકણની અંદર દાખલ થયું હવે રક્તકણમાં જ્યારે જાય ત્યારે રક્તકણમાં લિંગી પ્રજનન થાય છે યાદ રાખજો અહીંયા યકૃતમાં અલિંગી પ્રજનન અને અહીંયા છે તે લિંગી પ્રજનન આપણે બોર્ડમાં પણ ભણ્યા છીએ તો તમને સમજાઈ જ ગયું હશે ઇઝીલી તો લિંગી પ્રજનન થાય અને એની અંદર એક નર અને માદા જન્યુ તરીકે ગેમેટ હવે ત્યારે આપણે એને શું કહીશું ગેમેટ
તો એમાં વહન રૂપાંતરિત થાય અને એ ગેમેટ જોડાયા બાદ બનશે ગેમેટોસાઇટ મુક્ત થશે અને શું બનશે તો કે ચોક્કસ પ્રકારના લિંગી નર અને માદા કોષ. હવે જેવા નર અને માદા કોષ બને એટલે શું થશે તો કે ફિમેલ મોસ્કિટો ટેક ગેમેટોસાઇટ વિથ બ્લડ મિલ, એટલે કે જ્યારે મચ્છર ફરી પાછું કરડે છે ત્યારે એ લિંગી જે ગેમેટોસાઇટ છે એને એના શરીરમાં લેશે. શરીરમાં લે એટલે વેરી ફર્સ્ટ એના પાચન માર્ગ સુધી જશે, પાચન માર્ગમાં જયા બાદ એ ફરી પાછું આવશે અને લાળ ગ્રંથિમાં એનો સંગ્રહ થશે અને ત્યાં એ સ્પોર સ્વરૂપે પાછું ઉત્પન્ન થાય અને સ્પોરોસાઇટ સ્વરૂપે મુક્ત થશે. આ આકૃતિને કદાચ આટલી જ આકૃતિ તમે કાપીને જુઓ ને તો 12મા ધોરણની આપણી ચેપ્ટર નંબર 1માં જે બીજાણુજનક તબક્કો છે ને એની આકૃતિને મળતી આવતી હોય તેવી લાગે છે. તો આ સાયકલ છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ, બહુ સિમ્પલ સાદી સાયકલ છે, આપણને સમજાઈ જાય એવી, પણ યાદ રાખવી. When a female Anopheles mosquito penetrates human skin to obtain a blood meal, it injects saliva mixed with an anticoagulant. If the mosquito is infected with Plasmodium, it will also inject elongated sporozoites, motile, spindle-shaped asexual cells, into the bloodstream of its victim. The sporozoites travel to the liver, where they enter liver cells and rapidly divide asexually. This asexual division, which is called schizogony, generates the next life cycle form, called merozoites. The released merozoites invade other liver cells and enter the host's bloodstream, where they invade erythrocytes. Once inside the erythrocyte, the merozoite begins to enlarge as a uninucleate cell termed a ring trophozoite. The trophozoite's nucleus then divides asexually to produce a schizont which contains several nuclei. The schizont then divides and produces mononucleated merozoites. The erythrocyte ruptures and releases toxins throughout the body of the host, bringing about the well-known cycle of fever and chills that is characteristic of malaria. Plasmodium enters a sexual phase when some merozoites in the erythrocytes develop into gametocytes, cells capable of producing both male and female gametes. Erythrocytes containing gametocytes do not rupture. Gametocytes are incapable of producing gametes within their human hosts, and do so only when they are extracted from an infected human host by a mosquito. Within the gut of the mosquito, the gametocytes form male and female gametes. The resultant diploid zygotes develop within the mosquito's intestinal walls and ultimately differentiate into oocysts. Within the oocysts, repeated mitotic divisions take place, producing large numbers of sporozoites. These sporozoites migrate to the salivary glands of the mosquito, and from there are injected by the mosquito into the bloodstream of a human, thus starting the life cycle of the parasite again. દર વર્ષે એમાંથી આપણને ક્વેશ્ચન પૂછાતા હોય. હવે નેક્સ્ટ આપણે ધ્યાનમાં રાખીએ પ્રજીવ દ્વારા થતો રોગ. તો કે પ્રજીવ દ્વારા કયો રોગ થાય છે તો કે પ્રજીવ દ્વારા વેરી ફર્સ્ટ અમીબિયાસિસ અમીબિયા મર્ડો. રોગકારક કોણ છે તો કે એન્ટામીબા હિસ્ટોલિકા. ધોરણ 11ના ચેપ્ટર નંબર આપણે 3ની અંદર આની વાત કરી ગયા છે પ્રજીવની. તો એન્ટામીબા હિસ્ટોલિકા ચિહ્ન અને રોગ છે. આંતરડામાં પરોપજીવી તરીકે વસે છે. આથી જાડા, પેટમાં દુખાવો, આંચકી, વધુ પડતા શ્લેષ્મ તેમજ રુધિરયુક્ત જાડા થવા, યાંત્રિક વાહક છે ફળ માખી. આપણે જોઈએ તો બહુ નાના ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે માખી કોઈ ખોરાક પર બેઠી હોય તો ખોરાક દૂષિત થઈ ગયો હોય, ખાવો જોઈએ નહીં. શું કામ? તો કે ત્યાં આપણને એટલું જ ખાલી ખબર છે કે ભાઈ માખી બેસે તો ગંદુ થઈ જાય, પણ અત્યારે આપણને એટલું ધ્યાનમાં હોવું જોઈએ કે આ ફળ માખી આવા કેટલાક જે પ્રજીવ છે એની વાહક તરીકે વર્તે છે. આથી પ્રદૂષિત ખોરાક અને પાણી દ્વારા આ એન્ટામીબા હિસ્ટોલિકા મર્ડો નામનો જે રોગ છે એ ફેલાતો જોવા મળે છે. કૃમિ દ્વારા થતો રોગ એસ્કેરિયાસિસ. એસ્કેરિસ કરમિયા સામાન્ય રીતે ગોળ કૃમિ તરીકે ઓળખાય. ચિહ્નને રોગ શું છે તો કે આંતરડામાં પરોપજીવી છે. આંતરિક રીતે રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુખાવો, એનિમિયા, આંતરિક પરિવહન અટકે છે. ચેપ્ટર નંબર 4માં પણ આપણે જોયું છે કે કરમિયા આંતરડામાં કેટલા બધા, ઘણી બધી વખત આપણે જોઈએ કે ઓપરેટ કરીને 2-2, 3-3 કિલો કરમિયા પાચન માર્ગમાંથી લેવામાં કાઢવામાં આવે.
અને એટલા પ્રમાણમાં એનું શરીર સંખ્યા વધી જાય કે આપણા પાચન માર્ગમાંથી ઉર્જા બધે પોતે જ ગ્રહણ કરવા માંડે છે. તો ચેપી વ્યક્તિમાંથી તેના મનની સાથે આ પરોપજીવીના ઈંડા મુક્ત થાય, જે ભૂમિ, પાણી અને વનસ્પતિને દૂષિત કરે છે. હાથી પગો, ફિલારિયાસિસ, વાવકેરિયા કે વાવચેરિયા જેને કહીએ છીએ, તે ડબલ્યુ બેંકોફ્રી અને ડબલ્યુ મલાઈ ફિલારિયલ કૃમિ માટે જવાબદાર છે. આપણે બોર્ડમાં પણ જોઈ ગયા છે. જે અંગમાં લાંબા સમય સુધી રહે ધીમે ધીમે ઘાતક ચેપ સર્જે. સામાન્ય રીતે એ ચેપ ક્યાં સર્જે છે આપણને ધ્યાનમાં હોવું જોઈએ, તો કે લસિકાના ભાગોમાં, સામાન્ય પશ્વાંગની લસિકા વાહિનીમાં એનું ટાર્ગેટ હોય છે, જેના અંગોને પણ અસર કરે છે અને તેને ખોળમાં કન્વર્ટ કરે છે, એટલે એની અંદર અનિયમિતતા ઉત્પન્ન કરે છે. માદા વાહકના કરવાથી સ્વસ્થ વ્યક્તિમાં પણ રોગ ફેલાતો જોવા મળે છે. માદા વાહકના કરવાથી સ્વસ્થ વ્યક્તિમાં પણ આ રોગ ફેલાઈ શકે છે. ફૂગ દ્વારા થતો રોગ દાદર, માઇક્રોસ્પોરમ, ટ્રાયકોફાઇટન અને એપિડર્મોફાઇટન જેને રિંગવર્મ પણ કહીએ છીએ આપણે, ચિહ્ન ખૂબ જ સામાન્ય ચેપી રોગ છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ચામડી, નખ, ખોપરી પર શુષ્ક અને ભીંગળાયુક્ત ચકામા જોવા મળે. સતત બળતરા દ્વારા ચકામા પરિપૂર્ણ થાય. ગરમી અને ભેજ આ ફૂગની વૃદ્ધિમાં મદદ કરે છે, જેનાથી તેઓ ચામડીની ગળી જેવી કે સાથળ અથવા અંગૂઠા વચ્ચે જોરમાં વધે છે. કારણ કે સીધી વાત છે, ભેજ એના ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે. મોન્સૂન સિઝનમાં એ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય. સામાન્ય રીતે જમીનમાંથી પ્રાપ્ત થાય છે અને ચેપી વ્યક્તિના રૂમાલ, કપડાં તેમજ કાસ્કાના ઉપયોગથી પણ એ ફેલાઈ શકે છે. નેક્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ જાતીય સંક્રમિત રોગો. તો જાતીય સંક્રમિત રોગોમાં આપણે મેઇન ધ્યાનમાં લઈએ છીએ, ઘણા બધા રોગો આપણને ધ્યાનમાં છે. એડ્સ તો આપણે ખાસા ટાઈમથી ધ્યાનમાં આપણને છે, ભણી ગયા છીએ, સાંભળેલું પણ છે. તો રોગો કે જે જાતીય સમાગમને લીધે વહન પામતા હોય તેમને સંયુક્ત રીતે જાતીય સંક્રમિત રોગો અથવા તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો પ્રજનન માર્ગના ચેપો, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન તરીકે ઓળખાય છે. ગોનેરિયા, સિફિલિસ, જનાઇટલ હર્પીસ, ક્લેમેડિયાસિસ, જનાઇટલ વોર્ટ્સ, ટ્રાઇકોમોનાઇસિસ, હિપેટાઇટિસ બી અને હાલના વર્ષોમાં સૌથી વધારે ચર્ચિત એવું એચઆઈવી કે જે એડ્સ તરફ દોરી જાય છે. બધા કેટલાક સામાન્ય સ્ટડીઝ છે, આ બધાની વચ્ચે એચઆઈવી નો ચેપ સૌથી ખતરનાક છે. કારણ કે આ બીજા બધા છે તો થોડા ઘણા અંશે રિકવર થઈ શકે, પણ એચઆઈવી તો બિલકુલ રિકવર થતો નથી. આમાંના કેટલાક ચેપ જેવા કે હેપેટાઇટિસ બી, એચઆઈવી, ચેપિત વ્યક્તિને ઇન્ફેક્શનની સોય કે શસ્ત્રક્રિયાના સાધનની વહેંચણીથી, રુધિરાદાનથી અથવા તો ચેપી માતાથી તેને ગર્ભમાં પણ ફેલાઈ શકે છે. એટલા માટે તમે જુઓ, આપણે બોર્ડ ભણતી વખતે પણ ચર્ચા કરી ગયા હોઈએ કે એ પ્રમાણે કે અત્યારે આપણે જોઈએ કે કોઈ પણ ડોક્ટર ઇન્જેક્શન આપે તો સોય આપણી સામે જ તોડી નાખે છે. અધરવાઇઝ પહેલા શું થતું હતું, એ લોકો સોયને રિસાયકલ કરીને ફરી વાપરતા અને એનાથી એડ્સ જેવા રોગો છે તે ફેલાવાની શક્યતા રહેતી. હિપેટાઇટિસ બી, જનાઇટલ હર્પીસ અને એચઆઈવીના ચેપો સિવાય અન્ય રોગ સંપૂર્ણ રીતે નિવારણીય રોગ છે. જો તેઓનું શરૂઆત જ નિદાન થઈ જાય તો યોગ્ય રીતે તેની સારવાર થઈ શકે. આ બધા રોગોના શરૂઆતના લક્ષણો સાવ સામાન્ય છે, જેમાં જનનાંગોના પ્રદેશમાં ખજવાળ, તરલ પ્રવાહીનું બહાર નીકળવું, થોડો દુખાવો અને સોજો જેવા લક્ષણ એમાં કોમન છે. ચેપગ્રસ્ત માદામાં ઘણીવાર કોઈ પણ લક્ષણ જોવા નથી મળતા, આથી લાંબા સમય સુધી નિદાન વિહીન રહે છે. ચેપની શરૂઆતમાં જોવા મળતા લક્ષણોની ગેરહાજરી કે ઓછા પ્રમાણમાં લક્ષણો વ્યક્ત થવાના કારણે ચેપગ્રસ્ત વ્યક્તિને સમય અનુસાર નિદાન અને યોગ્ય સારવાર લેવા જતા અટકાવે છે, જે પાછળથી ઘણી જટિલતા તરફ દોરી જાય છે, જેવી કે પેડુ સંબંધિત સોજા, ગર્ભપાત, મૃત ગર્ભ, બાહ્ય ગર્ભાશય, ગર્ભાવસ્થા, વંધ્યતા, પ્રજનન માર્ગના કેન્સર વગેરે. અને જનન માર્ગોના ચેપના કારણે જે ઇન્ફર્ટિલિટી એટલે કે ગર્ભસ્થાપનની જે નોર્મલ પરિસ્થિતિ છે એની અંદર પણ અનિયમિતતા જોવા મળે છે. સ્વસ્થ સમાજ માટે એસટીડી એક મોટી ચેતવણી છે. આથી આ રોગનું નિવારણ, વહેલું નિદાન અને ઉપચારને પ્રજનનિક સ્વાસ્થ્ય પ્રોગ્રામની હેઠળ સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તમે ટેક્સ્ટબુકમાં આપેલી છે તે માહિતી પ્રમાણે જોઈ ગયા છો કે ગવર્મેન્ટ પણ ચાઇલ્ડ હેલ્થ કેર સાથે અહીંયા પ્રજનનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને ઘણા બધા પ્રોગ્રામો યોજે છે અને ગવર્મેન્ટની જેટલી પણ સિચ્યુએશન છે એના અંડરમાં આ બધી વસ્તુને ત્યાં ટાર્ગેટ કરવામાં આવે છે. બધા જ વ્યક્તિઓ આ ચેપ માટે સંવેદનશીલ છે, છતાં ઘટનાઓ 15-24 વર્ષની ઉંમરના સમૂહમાં વ્યક્તિમાં વધારે જોવા મળે છે. શું કામ? તો કે
જેટલી અવેરનેસ છે એને નિગ્લેક્ટ કરીને આ ઉંમરના જે વ્યક્તિઓ છે તે એમાં સ્ટેપ લેતા જોવા મળે છે. એમ તો આ જેટલી પણ પીપીટી છે એની અંદર બહુ બધી માહિતી એવી છે કે જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, ઓછી છે, પણ આપણા નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. સો બધી જ માહિતી એના અંદર ઇન્ક્લુડ મેં કરેલી છે. નિવારણીય માપદંડ, અજાણ્યા કે બીજા સાથી સાથે જાતીય સમાગમ ટાળવો જોઈએ. જાતીય સમાગમ વખતે હંમેશા નિરોધ કે કોન્ડમ અથવા તો કોન્ટ્રાસેપ્ટિવ જેટલા પણ સાધનો છે એમાંથી કોઈનો બી એકનો ઉપયોગ કરવો જોઈએ. જોકે કે કોન્ડમ વડે જ એને અવરોધી શકાય, બાકી કપટી છે અથવા તો બીજા કોઈ અવરોધક સાધનો છે એનાથી એડ્સ જેવા રોગોને અવરોધી શકાતા નથી. રોગોની સ્થિતિમાં કોઈ એક વ્યક્તિએ યોગ્ય ડોક્ટર પાસે જઈ નિદાન કરાવવું અને જો રોગગ્રસ્ત નિદાન થયું હોય તો સંપૂર્ણ સારવાર કરાવવી જોઈએ. કયા કયા રોગો છે જે પહેલા આપણને આગળ આપી દીધા છે એનો જે કયા ટેબલ છે, ગોનોરિયા, જનાઇટલ હર્પીસ, જનાઇટલ બોર્ડ્સ, સફિલિસ, ટ્રાઇકોમોનાઇસિસ, ક્લેમેડિયાસિસ. ગોનોરિયા કોના દ્વારા થાય? નાઇસેરિયા ગોનોરી જે બેક્ટેરિયા છે એવું પણ પૂછાય કે ગોનોરિયા કોના દ્વારા થતો રોગ છે, અને ઓપ્શનમાં સજીવના નામની જગ્યા પર આપ્યું હોય બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ, તો યાદ રાખવું ગોનોરિયા છે તે નાઇસેરિયા ગોનોરી બેક્ટેરિયા છે. જનાઇટલ હર્પીસ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ છે. જનાઇટલ બોર્ડ્સ, હ્યુમન પેપિલોમા વાયરસ છે. સિફિલિસ, ટ્રાઇકોનોસોમા પેલિડમ જે બેક્ટેરિયા દ્વારા થાય છે. ટ્રાઇકોમોનાઇસિસ, ટ્રાઇકોમોનાઇસ વજાઇનાલિસ પ્રજીવ છે. અને ક્લેમિડિયાસિસ, ક્લેમિડિયા ટ્રાઇકોમાઇટિસ એટલે એ છે બેક્ટેરિયા. નિવારણ અને નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો કે વ્યક્તિગત અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી ચેપી રોગના નિવારણ અને નિયંત્રણ માટે અગત્યનું છે. આ સવાલો પૂછાય તમને બહુ ઇઝીલી આન્સર પણ એના આપી શકો, એના માટે કોઈ એવું અલગથી વાંચવાની જરૂરિયાત નથી રહેતી. વ્યક્તિગત સ્વાસ્થ્યના માપદંડોમાં શરીરને ચોખ્ખી રાખવા, શુદ્ધ પાણી પીવું, ખોરાક, શાકભાજી વગેરે વાપરવા જોઈએ. જાહેર સ્વાસ્થ્યમાં કચરા, ઓછક દ્રવ્યોનો યોગ્ય નિકાલ, પાણીના સંગ્રહ સ્થાનોનું ચોક્કસ સમયાંતરે સાફ સફાઈ થવી અને જેનું મુક્ત થવું, જેવા કે પૂર, ટાંકી અને જાહેર આહાર વ્યવસ્થામાં સ્વાસ્થ્યના પ્રમાણભૂત વ્યવહારોની દેખરેખ કરવી, આ પ્રકારના માપદંડો ટાઇફોઇડ, અમીબિયાસિસ, એસ્કેરિયાસિસ જેવા રોગો માટે જવાબદાર ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે તેમના માટે ખૂબ આવશ્યક છે. સ્પેશિયલી એસિડિટી માટે નથી, યાદ રાખજો. સેના માટે છે? તો કે દૂષિત ખોરાક અને પાણીથી ફેલાતા રોગો માટેની. હવા દ્વારા ફેલાતા રોગોના કિસ્સામાં જેવા કે ન્યુમોનિયા, સામાન્ય શરદી, હાલનો કોરોના પર દર્શાવેલ માપદંડ સિવાય ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે આ બધા તો ખરા જ, પણ એની સાથે એની ચીજ વસ્તુનો ગાઢ સંપર્ક જે છે તે કોન્ટેક્ટ ટાળવો જોઈએ. કીટક દ્વારા ફેલાતા રોગો જેવા કે મલેરિયા, ફિલેરિયાસિસ માટે સૌથી મહત્વનું માપદંડ છે વાહક અને તેમની સંવર્ધન જગ્યાનો નિકાલ. તમે જુઓ કે અત્યારે ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો ન થાય એના માટે એસએમસી છે તે કાર્યરત રહેતી હોય. ઘરે ઘરે આ વર્ષે તો ઓછું, બટ એવરી યર એ લોકો આવે છે કે ભાઈ પાણી કશે તમારે ત્યાં ભરાતું નથી ને, કારણ કે જો કોઈ પણ ખાબોચું એકની જગ્યા પર લાંબો સમય સુધી ભરાયેલું રહે છે તો શું થશે? તો કે ત્યાં મચ્છર ઉત્પન્ન થવાના ચાન્સીસ વધશે, અને આ મચ્છર આવા કેટલાક રોગકારકો માટે જવાબદાર હોય કે જેના કારણે રોગચાળો ફેલાઈ શકે. તેના માટે પાણી વસવાટની અંદર આજુબાજુથી સ્થિર ન થવા દેવું, ઘરમાં રહેલ કુલરને નિયમિત રીતે સાફ કરવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરના ડિંભ પર જીવતી ગેમ્બુસિયા નામની માછલીને તળાવમાં સંવર્ધિત કરવી. બહુ બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે મચ્છરને મારવા માટે કઈ માછલીનો ઉછેર કરી શકાય. તમે જો આજુબાજુમાં જ્યાં તળાવ હોય, જ્યાં મચ્છર થવાનો ભય હોય, તો એ જગ્યા પર ગેમ્બુસિયા માછલી ઉછેરવામાં આવે છે, જેથી કરીને જે તે પાણી છે તળાવનું એની અંદર મચ્છર થાય તો પણ એ ગેમ્બુસિયા માછલી છે એ મચ્છરના જે ડિંભ જેને આપણે પૂરા કહીએ છીએ એ પાણીમાં હોય એને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ લેતી હોય, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ ઘટાડી શકાય. ગટર અને કદવ કીચડવાળા ખાડા અને ખાઈમાં કીટનાશકો નાખીને એને દૂર કરી શકાય. તદુપરાંત બારણા, બારીમાં તારની જાળી લગાવવી જેથી મચ્છરનો પ્રવેશ અટકે. ભારતમાં વાહક મચ્છર એમાં પણ સ્પેશિયલી એડિસ મચ્છર દ્વારા ફેલાતા રોગો જેવા કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વધતા જતા ફેલાવાના લીધે આ પ્રકારની સાવચેતીઓ રાખવી ખૂબ મહત્વની છે. જીવજ્ઞાનમાં હાલમાં થયેલ પ્રગતિના લીધે આ પ્રકારના ચેપજન્ય રોગો સામે સક્ષમ રીતે લડત આપી શકાય છે. રસીઓના ઉપયોગ અને રોગ પ્રતિરોધ પ્રોગ્રામ દ્વારા શીતળા જેવા રોગોને પણ
અત્યારે આપણે નાશ કરી શક્યા છે. મોટી સંખ્યામાં બીજા ચેપી રોગો જેવા કે પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા અને ધનુર જેવા રોગોને મોટા પ્રમાણમાં રસી દ્વારા નિયંત્રિત કરી શકાય છે. બાયોટેકનોલોજીની નવી સુરક્ષિત રસીને પ્રાપ્ય બનાવવાની ઊંચાઈ પર છે. પ્રતિજૈવિક અને વિવિધ અન્ય દવાઓની શોધના લીધે ચેપી રોગોને સમક્ષ રીતે સારવાર થઈ શકે છે.